વિદ્યાર્થી મિત્રો, મંગલમૂર્તિ વિદ્યાલય મહુવાની અંદર તમારા સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે મિત્રો ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 1 જીનીટનો લેક્ચર નંબર 2 છેલ્લે કમ્પ્લીટ કર્યો હતો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચર નંબર 3 તરફ જવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે મિત્રો છેલ્લે 15 જેવા ક્વેશ્ચન સોલ્વ કરીને ગયા હતા. આજે જીનીટનો મિત્ર 16મો ક્વેશ્ચન કંઈક આ પ્રકારનો છે. આપણી તરફ આર ત્રિજ્યાના ગાઉસિયન ગોળાકાર બંધ સપાટીમાં કયું વિદ્યુત ભાર છે? એટલે એક આર ત્રિજ્યાની ગાઉસિયન ગોળ સપાટી છે મિત્રો, બરાબર છે? આ રીતે આપણે દોરીએ, એની અંદર વિદ્યુત ભાર જે છે એ કયું છે? જો તેની ત્રિજ્યા બમણી કરવામાં આવેલી, ધારો કે અહીંથી આપણે જોઈએ તો આ ત્રિજ્યા જે છે આર હોય અને ત્રિજ્યા તમે બે આર ગણી કરી નાખો તો ફ્લક્સ કેટલું થાય? તો આપણે આન્સર કંઈક છે અચળ રહે છે. તો આપણે જોઈએ કઈ રીતે અચળ રહી છે. તો ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન ઝીરો નિયમ છે, બરાબર છે, જે ગોસના નિયમ પ્રમાણે કહી શકાય કે ગોસ જે છે એનો ફ્લક્સનો નિયમ કંઈક આવો છે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એપ્સિલોન ઝીરો. તો આપણે એક વસ્તુ જોઈ લઈએ કે ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન ઝીરો જે છે, એટલે કે ફાઈમાં આર નામનું સ્ટેપ ક્યાંય છે? કેમ કે આર નામનું કઈ સ્ટેપ જ નથી, તમે જુઓ એક વખત. એટલે કે ક્યુ બાય એપ્સિલોન ઝીરોમાં આર કઈ આવતું નથી, એટલે કે આર ઉપર એ આધાર રાખશે તો નહીં જ હતી. તો આપણે કહીશું શું હવે, આમાં કરવાનું શું હોય? તો આપણે કહીએ કઈ કે ફાઈમાં ફેરફાર થશે નહીં. એટલે કે જો ગોળાની ત્રિજ્યા જે છે તમે 2r જેટલી કરી નાખો, એટલે કે બમણી કરી નાખો અહીંથી, એટલે કે આ જે છે તમે 2r કરો, જો ગોળાની ત્રિજ્યા માં ફેરફાર કરવામાં આવે તો પણ ફ્લક્સ ફાઈ અચળ રહે છે, કારણ કે ફાઈ માત્ર ક્યૂ પર આધારિત છે. કેમ કે એ આર ઉપર તો કઈ આધાર રાખતો નથી, આર ઉપર આધાર રાખે નહીં મિત્રો તો કઈ ચેન્જીસ થાય નહીં ત્રિજ્યામાં ફેરફાર થવાથી. રેડી મિત્રો? તો આપણે જવાબ આવશે ફ્લક્સ જે છે એ અચળ રહે છે. નવો પ્રશ્ન મિત્રો તમારી સમક્ષ આ રીતનો કંઈક છે. એ બાજુવાળા એક ઘન છે ના એક શિરોબિંદુ પર વિદ્યુત વિદ્યુત ભાર ક્યુ મૂકેલો છે, તો તેમાંથી પસાર થતો ફ્લક્સ કેટલો હશે? એટલે કે શિરોબિંદુ એટલે કે આપણે જોઈએ તો કોને કહેવાય? તો આ રીતે એક તમારી પાસે એક કંઈક ઘન આપેલો છે, એને હવે આ ઘન છે ને આ બધા જે છે એ શિરોબિંદુ આપણે કહી શકીએ મિત્રો. રેડી? તેમાં કુલ શિરોબિંદુ જે છે મિત્રો આપણી પાસે 8 જેવા છે, એની ઉપર એક વિદ્યુત ભાર ક્યુ મૂકેલો છે, બરાબર છે, સ્મોલ ક્યુ. તો મિત્રો એક વસ્તુ આપણને ખબર પડે કે આને એક નંબર આપી દઈએ, આને બે આપી દઈએ, આને ત્રણ આપી દઈએ, આને ચાર આપી દઈએ, આને પાંચ આપી દઈએ, આને છ આપી દઈએ, આને સાત અને આને 8 શિરોબિંદુ કહી શકાય, સીધી જ વાત છે. તો એમાંથી પસાર થતો ફ્લક્સ કેટલો હશે? તો આપણે વાત કરીએ કે કુલ ફ્લક્સ જે છે એ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન ઝીરો થાય કે નહીં મિત્રો? હાલો તો આપણે કેટલા શિરોબિંદુ છે અહીં આપણે જોઈએ તો અહીં જે છે એ મિત્રો કેટલા શિરોબિંદુ કહેવાય? અહીં કુલ 8 શિરોબિંદુ છે, દરેકમાંથી સમાન ફ્લક્સ પસાર થાય. રેડી મિત્રો? હવે આપણે જોઈએ તો અહીં કેટલા મિત્રો, અહીં કુલ 8 શિરોબિંદુ છે. રેડી? દરેકમાંથી સમાન ફ્લક્સ પસાર થાય, તેથી 8 નું શિરોબિંદુનું ફ્લક્સ કેટલું આપણે કહીશું? તમે સીધી વાત કરી શકો છો મિત્રો, કરી જો તો 8 નું જે છે એ 8 ફાઈ બરાબર કેટલું થશે? ક્યુ બાય એપ્સિલોન ઝીરો થાય કે નહીં? તેથી ફાઈ બરાબર શું કહેવાય? ક્યુ બાય એપ્સિલોન ઝીરો, પણ 8 છેદમાં વ્યાજ એટલે અહીંયા કહેવાય ફાઈ બરાબર ક્યુ બાય 8 એપ્સિલોન ઝીરો. જે રીતે આપણે દરેક પૃષ્ઠનું લેતા થાય એમાં 5-1, 5-2, 5-3, 5-4, 5-6 સુધી કરતા થાય, તેવી જ રીતે મિત્રો આપણે અહીંયા પણ
5 1 5 2 5 3 5 4 5 5 5 6 5 7 5 8 કરી શકીએ એ બરાબર 5 ધારી શકીએ તો એક માટે જોતું હોય તો દરેક માટે માટે એક માટે જોતું હોય તો 5 કહીએ કે તમે સીધું જ કરી શકો છો એટલે ફ્લક્સ તમને કેટલું મળશે મિત્રો અહીંયા q / 8 એપ્સિલન 0 બીજું કઈ બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં રેડી તો મિત્રો આપણે 17 ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે હવે 18 મો ક્વેશ્ચન જોવા તરફ જઈ રહ્યા છે આપણે તો 18 મો ક્વેશ્ચન એટલે કે 18th મો ક્વેશ્ચન તમારી સમક્ષ કઈક આ પ્રકારનો છે એક વાહક ગોળાની ત્રિજ્યા r છે મિત્રો તેના પર q વિદ્યુત ભાર રહેલો છે આ ગોળાની અંદર વિદ્યુત વિભવ તથા વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે ખાલી જગ્યા હશે એક ગોળો છે મિત્રો એટલે આપણે પહેલા ગોળો દોરીએ સામાન્ય રીતે એટલે ગોળો દોરાઈ ગયો હવે ગોળાની ત્રિજ્યા મિત્રો તમને આપી છે કે કેપિટલ r છે તો આપણે r પણ મૂકી દઈએ મિત્રો હવે આના ઉપરથી શું ખબર પડે તો જોઈએ એના પર એટલે કે અહીંયા ક્યુ વિદ્યુત ભાર રહેલો છે મિત્રો તો ગોળાની અંદર વિદ્યુત વિભવ એટલે કે વિદ્યુત સ્થિતિમાન સૂત્ર મિત્રો v બરાબર k q / r થાય રેડી ગોળાની અંદર મેળવવાનું છે ત્રિજ્યા r છે એટલે મેં સીધો r મૂકી દીધું ડિસ્ટન્સ કેન્દ્ર સુધી વાત કરી દઈએ આપણે બરાબર છે v બરાબર k એટલે 1/4πε0 મૂકાય એટલે q / 4πε0 r એટલે તમને વિદ્યુત સ્થિતિમાન એટલે અથવા તો વિદ્યુત વિભવ તમને મિત્રો કંઈક v બરાબર q / 4πε0 r પ્રમાણેનું મળશે હવે મિત્રો બીજી વાત જે કરવાની છે આપણે ત્યાં કઈ વાત છે તો વિદ્યુત ક્ષેત્ર હવે મિત્રો ગોળાની ઉપર વિદ્યુત ભાર મૂકેલો હોય તો અંદર વિદ્યુત ક્ષેત્ર માટે તમે ગૌસનો નિયમ વાપરીએ તો ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર આપણે માટે ફાઈ બરાબર ઈએસ લેવું પડે એટલે કે ક્યુ / એપ્સિલોન 0 લેવું પડે ક્યુ કાંઈ છે નહીં ઈએસ બરાબર આ થાય તો ઈ એસ બરાબર ક્યુ 0 છે અંદર એટલે કે 0 તો ઈ બરાબર 0 મળશે એટલે કે વિદ્યુત ક્ષેત્ર જો તમે આ ગૌસનો નિયમ ઉપયોગ કરીને મેળવવા માંગો મિત્રો તો તમને કેટલું મળશે તો તમને દેખાય છે કે ઈ બરાબર 0 મળે છે જો તો મિત્રો આપણે જવાબ આવશે કે વિદ્યુત વિભવ એટલે કે વિદ્યુત સ્થિતિમાન ક્યુ / 4πε0 અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું મળશે આપણને તો 0 જેટલું મળે છે મિત્રો હવે આ ગેલનો આપણો ક્વેશ્ચન છે 19મો તે કંઈક આ પ્રકારનો છે એમાં થોડોક ક્વેશ્ચનમાં મિત્રો મિસ્ટેક હતી બરાબર છે જે મટીરિયલ હતું મારી પાસે એની અંદર તો એમાં થોડોક સુધારો કર્યો છે તમને પૂછ્યું છે જે એ વિદ્યુત ભાર પૂછ્યો છે આન્સર આપ્યો છે વિદ્યુત ભારનો અને તમને પૂછ્યું હતું એની અંદર વિદ્યુત ક્ષેત્ર મિત્રો એટલે આપણે વિદ્યુત ભાર જ રાખશું એક ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર એ આર જેટલું છે કંઈક એટલે આપણે પહેલા લખી નાખીએ કે વિદ્યુત ક્ષેત્ર ઈ કેટલું છે તો એ આર છે ડેટા બરાબર સોલ્યુશનની અંદર ઉકેલ આપણે કંઈક આ રીતનો કરીશું અને તે ત્રિજ્યા દિશામાં બહાર તરફ છે એટલે ત્રિજ્યાવર્તી દિશામાં છે બહારની તરફ એટલે જે વિદ્યુત ક્ષેત્રની દિશા અને ત્રિજ્યાની દિશા બંને એક થઈ ગઈ એક વાત પૂરી થઈ ગઈ બરાબર છે એ ત્રિજ્યાના ગોળામાં રહેલો વિદ્યુત ભાર કેટલો એટલે કે અહીંયા કંઈક તમારે ગોળો છે મિત્રો એ ગોળો જે છે એની ત્રિજ્યા આપણે કંઈક એ આપેલી છે એને તો આની અંદર જે છે એ વિદ્યુત ભાર એટલે કે ક્યુ ઇન કેટલો હોય કે ગોળાની અંદરનો વિદ્યુત ભાર કેટલો તેવું કંઈક પૂછ્યું છે આપણને તો મિત્રો આના માટે આપણે શું કરીશું તો આના માટે પેલા તો કામ કરીએ કે આપણે ક્યુ મેળવવો છે એટલે કે ફાઈ મેળવી નાખીએ તો ફાઈ ઉપરથી આપણને ક્યુ મળશે બરાબર છે કેમ કે આપણે પાસે સમીકરણ છે ફાઈ બરાબર ક્યુ / એપ્સિલોન 0 ક્યુ ને કરતા બનાવીએ તો શું આવે 5ε0 એટલે આ અંદરનો વિદ્યુત ભાર રેડી ગૌસના નિયમ પ્રમાણેની વાત છે ગોળાની વાત કરવાની છે એટલા માટે હવે ક્યુ એન મેળવવો છે તો એની અંદર આપણે ફાઈ ની જરૂર છે ફાઈ બરાબર આપણે પાસે સૂત્ર છે કે ઈએસ કેમ કે ઈએસ શું લઈએ છીએ કે ત્રિજ્યાવર્તી દિશામાં જે છે આપણી પાસે શું છે વિદ્યુત ક્ષેત્ર પણ છે હવે ઈની વાત કરીએ છીએ આપણે ઈ તમને આપેલું છે મિત્રો એ આર એસ કેટલું આપે છે તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું મિત્રો થાય તો 4πr² થાય ગયા મિત્રો એટલે કે 4π આપણે r² લઈ લઈએ રેડી હવે મિત્રો અહીંયા જોઈએ તો અહીંયા એવું કહી શકાય કે 4π એ આર ઘન કહી શકાય જુઓ તો આમ જોઈએ તો કહી શકાય કે નહીં એટલું હવે અહીંયા આપણી પાસે ત્રિજ્યા જે છે તમને રકમ r આપ્યું છે ત્રિજ્યા વર્તી પરંતુ ગોળાની ત્રિજ્યા અહીંયા પણ કીધું છે કે એ ત્રિજ્યાનો ગોળો છે તો આપણે અહીંયા આર ઘનની જગ્યા હવે શું કરવું પડશે એ મૂકવું પડે એટલે 4π પછી એ અને આર ઘન જે છે એની જગ્યા આપણે મૂકી દઈએ એ ઘન રેડી કે નહીં
तो आंसर अपने आवे के 4 पाई a a क्यूब रेडी થઈ ગયો તો આપણે મળ્યો મિત્રો ફ્લક્સ કેટલું મળ્યું તો 4 पाई a a क्यूब આપણે પરંતુ જોઈએ છે q તો આની અંદર એની વેલ્યુ મૂકી એટલે કે સમીકરણ 1 ને કહીએ તો સમીકરણ 1 માં મિત્રો તમને થોડું દેખાતું નહીં હોય પરંતુ આપણે ફરી વખત બતાવીએ તો આપણે phi બરાબર a સૂત્ર લીધું AR કેમ કે એ તો એ આપણને આપેલું છે રકમમાં જો તો હું આપું છું એ બરાબર AR આપું છું અને S એટલે કે એનું પૃષ્ઠનું ક્ષેત્રફળ તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય તો 4 પાઈ R² થાય બરાબર ને પણ R આપણને A આપ્યો છે એટલે હું A લઈ લઈશ પછી લઈશ પરંતુ બરાબર છે થોડો થોડીક વાર પછી એટલે કે R વર્ગ અને R એટલે R ઘન કહેવાય કે નહીં તો 4 પાઈ A તો એમ નામ રાખીશું આપણે એટલે 4 પાઈ A અને A ઘન કહી દઈએ આપણે હવે મિત્રો એક કામ કરીએ આપણે એટલું થઈ ગયું ભાઈ સમીકરણ 1 જે છે ને એની અંદર વેલ્યુ મૂકી દઈએ આપણે સમીકરણ 1 ની અંદર फाई नी किंमत मूकी आपणे तो जो फाई नी किंमत मूकी तो क्यू इन आपणे केटलू मळशे तो फाई जेसी आपणे पासे 4 पाई ए ए क्यूब छे अने एप्सिलॉन 0 तो सेतेम नो एम एटले फाई आपणे ए मूकी दे एटले आपणो आंसर आवशे क्यू इन इज इक्वल टू 4 पाई एप्सिलॉन 0 पहेला लखू अने ए ए घन पछी लखू तो आपणे काई क्यू इन नो आंसर काई आ प्रकारे नो मळे छे के 4 पाई एप्सिलॉन 0 ए ए क्यूब यो आ मित्रो आपणे आंसर आवी गयो दाखला नंबर 19 नो बराबर छे एटले आपणे 19 मो क्वेश्चन पण सोल्व थई गयो छे मित्रो हवे आपणे 20 मा क्वेश्चन तरफ जईए तो 20 मो क्वेश्चन जे छे मित्रो पीएमटी मां पूछायेलो छे कईक आ प्रकारनो क्वेश्चन एने पूछेलो छे आपणे समजवानो प्रयत्न करीए 20 मो प्रश्न तो जोईए पहेलेथी एक विद्युत डायपोल 2×10⁵ न्यूटन प्रति कूलम ना समान चुंबकीय क्षेत्र એટલે તમને ચુંબકીય ક્ષેત્ર અહીંયા કીધું છે હવે મિત્રો વિદ્યુત ડાયપોલ પર ચુંબકીય ક્ષેત્ર એટલે એ ચુંબકીય ક્ષેત્ર કાઢ નાખો અને ત્યાં કરી નાખો મિત્રો વિદ્યુત ક્ષેત્ર કદાચને જો ચુંબકીય આપ્યું તો કાઢ નાખજો બરાબર છે એટલે આપણે કરી નાખીએ અહીંયા ઉકેલ એટલે કે સોલ્યુશન ની અંદર E બરાબર 2×10⁵ ન્યૂટન પ્રતિ કૂલમ રેડી કેટલો એંગલ છે મિત્રો તો થીટા જેસી 30 આપ્યો છે તમને ના કોણે રહેલો છે આ સ્થિતિમાં તે 4 ન્યૂટન મીટર જેટલું ટોર્ક એટલે કે ટાઉ આપ્યું છે આપણને 4 ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર છે ટોર્ક એ અનુભવે પણ છે તો ડાયપોલની લંબાઈ જે છે એટલે કે ડાયપોલ જે છે એની લંબાઈ એ આપી છે 2 સેન્ટીમીટર કન્વર્ટ કરીએ એટલે કે 2×10⁻² મીટર બરાબર છે કેમ કે આપણે બધું શેમાં રાખીશું મિત્રો એસઆઈ એકમ પદ્ધતિમાં સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિમાં તો ડાયપોલ પરનો વિદ્યુત ભાર કેટલો હશે એટલે આપણને ક્યુ પૂછેલો છે હવે ક્યુ મેળવવો છે હવે ટાઉ આપ્યું છે એ આપ્યું છે એટલે કે આ એ જે છે ને મિત્રો કુલ ડિસ્ટન્સ એટલે 2a બરાબર છે ને માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુત ભાર વચ્ચેનું અંતર આપ્યું છે આને ડાયપોલની લંબાઈ એટલે e પણ આપ્યું છે આપણી પાસે મિત્રો એક સૂત્ર છે ટાઉ બરાબર PE sin થીટા કેમ કે થીટા આપ્યો છે એટલે આપણે આવું સૂત્ર મૂકી શકીએ હવે P આપણી પાસે નથી પરંતુ ટાઉ બરાબર 2a q e sin થીટા કહી શકીએ કારણ કે આપણી પાસે P બરાબર 2a q છે જો અહીંયા ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું છે 2a q ને 2a આપણને આપ્યું છે લંબાઈ એટલે કે અંતર કેટલું આપ્યું છે 2×10⁻² મીટર જેટલી મિત્રો તો હવે આપણે શું કરીશું મેળવવો છે આપણે q હવે q મેળવો એટલે q ને કરતા બનાવીએ એટલે tau / 2a e sin થીટા આપણે મળે કે નહીં જો તો આમાંથી q ને કરતા બનાવી જો ઇક્વેશનમાંથી હવે tau ની વેલ્યુ જે છે તમને આપેલી છે પછી 4 2a ની વેલ્યુ આપી છે 2×10⁻² એની વેલ્યુ પણ આપેલી છે 2×10⁵ પછી તમને કઈ વેલ્યુ આપેલી છે sin થીટા એટલે કે sin 30 આપેલો છે sin 30 જે છે મિત્રો 1/2 થાય રેડી કે નહીં આપણે બધાને ખબર છે sin 30 ની વેલ્યુ 1/2 થાય તો આ છેદનો છેદ અંશમાં આવ્યો કે નહીં મિત્રો એ છેદનો છેદ અંશમાં જ આવજો પહેલા આપણે કામ કરો એટલે કે 4×2 છેદમાં 2 ને 2 4 એટલે 2 2 4 થઈ જાય છે 10⁵ અને 10⁻² માઇનસ એટલે શું થશે 10⁵ માઇનસ 2 એટલે 10⁵ કેટલા આવે મિત્રો 3 ઘાત આવે હવે આ 4 7 ઉડી જાય એટલે 2×10⁻³ અને વિદ્યુત ભાર તમને મળ્યો ક્યુ એટલે આપણે કહી દઈએ કુલમ તો આને એમ કહેવાય કે નહીં 2×10⁻³ એટલે કે મિલી અને સી એટલે કુલમ એટલે મિલી કુલમ એટલે આમ કહેવાય 2 ક્રોસ તો ન લખી શકાય આપણે એટલે સીધું આપણે કહીશું કે 2 મિલી કુલમ યો આ તમારો આવી ગયો આન્સર તો મિત્રો આ રીતે તમારે
દાખલા નંબર 20 નો આન્સર મળે છે બીએ મિલિકુલમ જે આપણે આન્સર મેં પહેલા લખી જ નાખ્યો હતો પીએમટી 2016 ની અંદર પૂછાઈ ગયેલો મિત્રો આ ક્વેશ્ચન હતો જે આપણે સોલ્વ થઈ ગયો છે હવે મિત્રો એક એમ્સ ની અંદર તમને બધાને ખબર છે એમ્સ ની એક્ઝામ આવે બરાબર છે એમ્સ હોસ્પિટલો છે અત્યારે બધાને આમ તો કોવિડ 19 આવી ગયું ત્યારે જાણકારી મળી ગઈ છે કે એમ્સ ના જે પ્રમુખ છે એને આ રીતે કોવિડ ની વિશે માહિતી આપી એટલે એમ્સ જે છે એ ભારતની ટોપ હોસ્પિટલ માની એક હોસ્પિટલો છે આમ તો બહુ મસ્ત હોસ્પિટલ છે આમ તો મોટા વીઆઈપી લોકો ત્યાં સારવાર કરાવતા હોય છે એક્ઝામ થોડીક હાર્ડ આવે પણ અહીંયા તો સેલો પ્રશ્ન છે એટલે આપણે જોઈ લઈએ કેવો પ્રશ્ન પૂછાય છે એમ્સમાં પણ તો આકૃતિમાં દર્શાવેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેટલું એટલે આવું કંઈક આકૃતિ છે એમાં પૃષ્ઠ એસ છે એ પૃષ્ઠ છે આપણી પાસે એની સાથે ઘેરાયેલ વિદ્યુતભાર બે છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બીજો એક વિદ્યુતભાર છે એની પૃષ્ઠની બહારનો છે હવે આપણે ગાઉસના નિયમ અનુસાર વાત કરીએ અથવા તો ગોસ બંને એક હતો મિત્રો ગાઉસ કોઈ કે ગોસ કે એમાં બહુ ટેન્શન લેવાનું નથી તો ગોસના નિયમ મુજબ આપણે ચર્ચા કરીએ તો ફાઈ બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન ઝીરો કહેવાય હવે સિગ્મા ક્યુ એટલે કે કુલ ઘેરાયેલો વિદ્યુત ભાર કોના વડે તો પૃષ્ઠ વડે તો કેટલો છે તો આપણે લખીએ ક્યુની જગ્યાએ લખીએ એટલે તો પ્લસ ક્યુ પછી પ્લસ માઇનસ ક્યુ લખીએ અને છેદમાં એપ્સિલોન ઝીરો મૂકીએ તો પ્લસ ક્યુ વત્તા માઇનસ ક્યુ એટલે કે જવાબ આવશે ઝીરો છેદમાં એપ્સિલોન ઝીરો એટલે કે ઝીરો તો ફાઈ ફ્લક્સ આપણને મિત્રો શૂન્ય મળશે તો આકૃતિમાં જે બંધ પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલો વિદ્યુત ફ્લક્સ મિત્રો આપણે કેટલું મળશે શૂન્ય તો અહીંયા જવાબ આપણે આન્સર મેં પહેલા લખી જ નાખેલો હતો આન્સર આવશે શૂન્ય એમ્સ 2003 ની અંદર પૂછાઈ ગયેલો મિત્રો ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન છેલ્લો છે તમારે કોઈ પણ પૃષ્ઠ હોયની વડે ઘેરાતો વિદ્યુત ભાર એ મદદથી તમારે એમાં પસાર થતું અથવા તો એની હારે સંકળાયેલો ફ્લક્સ મેળવવો હોય ને મિત્રો તો તમારે ગાઉસનો નિયમ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુબ એપ્સિલોન ઝીરો વાપરવાનો એમાં સિગ્મા ક્યુ એટલે કે કુલ તમારે મિત્રો લેવાનો છે વિદ્યુત ભાર બરાબર છે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો એટલે આપણે આન્સર આવે છે અહીંયા ફાઈ નો ફાઈ ઇઝ ઝીરો કઈ રીતે ગણતરી કરવાની તો જો અહીંયા સિગ્મા ક્યુ એટલે કેટલો તમે મિત્રો સિગ્મા ક્યુ ની જગ્યાએ ટેક્સ્ટ બુક પ્રમાણે માત્ર ને માત્ર ખાલી ક્યુ પણ મૂકી શકો છો એટલે કે ક્યુ પ્લસ અને માઇનસ ક્યુ એટલે કે જવાબ આવશે એનો આન્સર ઝીરો રેડી કે નહીં તો આ રીતે મિત્રો તમને ફ્લક્સ મળી શકે છે તો મિત્રો આપણે આ થઈ ગયો 21માં ક્વેશ્ચન ની વાત હવે મિત્રો આપણે હજી એક બે ક્વેશ્ચન જોઈ લઈએ તો મિત્રો 22મો ક્વેશ્ચન તમારી પાસે આ રીતનો કંઈક છે આપણે જોઈએ તો 22મો ક્વેશ્ચન કંઈક આ રીતે લેક્ચર નંબર 3 ની અંદર મિત્રો ફિઝિક્સનો ચેપ્ટર નંબર 1 અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ ખાલી જગ્યા એટલે કે શું કરશે તો મેં આન્સર આપ્યો છે ટોર્ક અને કુલમ બળ બંને અનુભવે છે એટલે અસમાન એટલે કે કંઈક આ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર તમે લઈ શકો મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર એ છે એની અંદર મૂકી દો તમે ડાયપોલ બરાબર છે આ જે છે માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય ને આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય તો અહીંયા જે છે એ બળ કઈ રીતનું લાગશે તમે સીધી જ વાત કરી શકો છો કે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં હોય તો તમે સીધી વાત કરી શકો છો ધનથી ઋણ તરફ તો અહીંયા જે છે ધન વિદ્યુત ભાર હોય એટલે અહીંયા બળ આમ લાગે બરાબર છે મિત્રો અહીંયા લાગ્યા માઇનસ ક્યુ ઈ ફોર્સ અહીંયા લાગ્યા પ્લસ ક્યુ ઈ ફોર્સ પરંતુ આ બંને ફોર્સ જે છે એ અલગ અલગ હશે અહીંયા જે છે વિદ્યુત ક્ષેત્ર ઋણ બાજુ ખૂબ મોટું છે એટલે અહીંયા ફોર્સ જે છે મિત્રો એ કેવું ફોર્સ છે તો અહીં બે બળમાંથી એક બળ મોટું હશે કારણ કે અહીંયા ગીચોગીચ ક્ષેત્રરેખા છે ગીચોગીચ ક્ષેત્રરેખા હોય અહીંયા વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ હોય અહીંયા આગી આગી એટલે પાકી પાકી ક્ષેત્રરેખાઓ છે આપણે એમ કહી શકાય એટલે અહીંયા ગીચોગીચ નથી તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય તો બળ ઓછું હોય તો બે બળમાંથી એક બળ મોટું હશે તેથી પરિણામી બળ કંઈક મળશે અને ટોર્ક તો મળે જ તે કેમ કે ટાવ બરાબર પી ક્રોસ ઈ પ્રમાણે વાત કરીએ આનું પી અને ઈ તો છે જ એટલે ટાવ બરાબર પી ક્રોસ ઈ મુજબ તમને ટાવ બરાબર પી સાઈન થીટા તો મળવાનું જ છે એટલે કે જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે વિદ્યુત ડાયપોલને મૂકો મિત્રો ત્યારે એ ટોર્ક અને કુલમ બળ બંને અનુભવતું હોય છે જો ટોર્ક તો આપણે સમાન ક્ષેત્રમાં પણ અનુભવતું હતું અને અસમાનમાં પણ અનુભવવાનું જ છે પરંતુ બળની મેન ચર્ચા હતી મિત્રો જે આપણે અહીંથી સાબિત કરી છે કે એક બાજુ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે એક બાજુ જે છે નિર્બળ છે તો પ્રબળ તરફ જે છે વિદ્યુત ક્ષેત્ર મોટું હોય તો બળ મોટું હોય આ નાનું હોય બે બાજુ બળ સમાન નથી એટલે કુલ પરિણામે બળનો સદી સરવાળો શૂન્ય થશે નહીં મિત્રો યો એટલે કંઈક બળ તમને મળશે સીધી વાત થઈ ગઈ હવે મિત્રો આપણે એક લાસ્ટ ક્વેશ્ચન એટલે કે છેલ્લો ક્વેશ્ચન જોઈ લઈએ
23મો પ્રશ્ન છે કે બે પાતળી સમાંતર ધાતુની શીટ છે પર સમાન અને વિરુદ્ધ નિશાનીવાળી પૃષ્ઠ વિદ્યુત ભારની ઘનતા આપેલી છે એટલે કે એકમાં પ્લસ અને એકમાં માઇનસ છે બરાબર છે જે તમને સિગ્મા જે છે કેટલું આપ્યું છે તો 26.4 ગુણ્યા 10^-12 કુલમ પ્રતિ મીટરનો સ્ક્વેર આપ્યું છે તો આ બે શીટ્સની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઈ કેટલું હવે શીટ જે છે એની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને ખબર છે આપણે ભણાવ્યું જો ભાઈ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર બારે ભણાવ્યું હતું બંને સાઈડ અને વચ્ચે પણ ભણાવ્યું હતું તો વચ્ચે આપણે ભણાવ્યું હતું કે વિદ્યુત ક્ષેત્ર ઈ જેસે વિદ્યુત ક્ષેત્ર જેસે કેટલું મળે આપણને એ જોઈએ તો ઈ બરાબર સિગ્મા બાય કેટલું હોય 2 નું હોય ખાલી શું હોય એપ્સાલોન 0 કેમ કે સિગ્મા બાય 2 એપ્સાલોન 0 વત્તા સિગ્મા બાય 2 એપ્સાલોન 0 એટલે કે 2 એપ્સાલોન 0 તમે લસાઈયો અને સિગ્મા ના છેદમાં 2 એપ્સાલોન 0 ની બદલે ખાલી શું આવશે સિગ્મા અપોન એપ્સાલોન 0 કેમ કે એક પૃષ્ઠનું સિગ્મા બાય 2 એપ્સાલોન 0 બીજા પૃષ્ઠનું સિગ્મા બાય 2 એપ્સાલોન 0 અને બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે હું તો બેનો સરવાળો કરી નાખું એક કારે તમને વિચારીતનું મળતું તો યાદ કરો ભાઈ હવે સિગ્મા જે છે તમારી પાસે આપેલી છે કે 26.4 ગુણ્યા 10^-12 એપ્સાલોન 0 જે છે એ કેટલું આવશે તો 8.854 ઇન્ટુ 10^-12 તો -12 કેન્સલ આઉટ થાય 8.854 અને 26.4 તમે બે નો ડિવાઇડ બાય કરશો ને એટલે 26.4 ભાઈ 8.854 કરશો ને તમારે આવશે મિત્રો 3 ન્યૂટન પ્રતિ કુલમ બરાબર છે એટલે કે ઈ જે છે આવે છે કંઈક 3 ન્યૂટન પ્રતિ કુલમ જે આપણે આન્સરમાં લખેલો છે અને એ આન્સર તમારે આવશે તો બરાબર છે મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સની અંદર આપણે ક્વેશ્ચન નંબર 23 જી નીટ ની અંદર પૂછાયેલા તેમજ એમ્સમાં પણ પૂછાયેલા સોલ્વ કરીએ છીએ તેમાં આપણે 23 પ્રશ્ન સુધી પહોંચ્યા છીએ હવે થોડાક મિત્રો આપણે આમ જોઈએ ને તો જીના ક્વેશ્ચન થોડા કાઢવા લઈ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે કે જીના સેલા હોય નીટના સેલા હોય કે એમ્સના સેલા હોય આમ જોઈએ ને મિત્રો તો થોડાક અઘરા હોય છે જીના ક્વેશ્ચન નીટના થોડાક સેલા હોય છે અને એમ્સના સેજ નીટ કરતા અલગ હોય છે બાકી મિત્રો નીટની અંદર પણ બહુ અઘરું હોતું નથી જો તમને પાયો આવડતો હોય ને મિત્રો વ્યવસ્થિત રીતે તમે થિયરી વ્યવસ્થિત રીતે તૈયારી કરો સમજીને એટલે તમને મિત્રો બધા ક્વેશ્ચન આવડે જ તે જો આપણે થિયરીને લગતા જ બધાએ નીટની અંદર પણ પૂછાય છે ક્વેશ્ચન એવા જ ક્વેશ્ચન મિત્રો આપણે અત્યારે જોયા છે ને એ જ ક્વેશ્ચન છે બધા જ જોયા છે મિત્રો આપણે 2016 સુધીના ક્વેશ્ચન નીટની અંદર પૂછાયેલા જોઈ લીધા છે આપણે આગળના ક્વેશ્ચન પણ મિત્રો આપણે હવે પછીના સેશનમાં આપણે જોવાના છે તો મિત્રો તમે વ્યવસ્થિત રીતે નીટની તૈયારી કરજો એવું લાગે તો પોઝ કરીને પોઝ એટલે કે તમે સ્ટોપ કરીને બરાબર છે PAUSC લખાય ને આપણે એ રીતે તમે આ ક્વેશ્ચન વિશે રીતે સમજીને અથવા તો બુકમાં લખીને જાતે પણ ગણી શકો છો બરાબર છે તો મિત્રો આપણે નીટનો સેશન એટલે કે નીટનો લેક્ચર અહીંયા સુધી આપણે રાખીએ 3rd હવે પછી મિત્રો આપણે 4th લેક્ચર જોઈશું.